ચોતરફ અફરાતફરી અને મોતના માહોલ વચ્ચેથી એકસો વીસથી પણ વધુ ભારતીયો હેમખેમ વતન પરત ફર્યા છે કાબુલથી ઉડાણ ભરેલું એરફોર્સનું વિમાન જામનગરની ધરતી પર ઉતર્યું અને ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા

અને તેમણે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા નજર સામે મોત તરવરતું હોય ત્યારે ગુજરાતની ધરતી પર આશરો મળતા યાત્રિકો પણ ભાવુક થઈ ગયા હતા અફઘાનિસ્તાનથી હેમખેમ પરત પડેલા આ યાત્રિકોને લઈને દૂતાવાસના અધિકારીઓએ આઈટીબીપીના જવાનોનો વહીવટીતંત્રના અધિકારીઓનો અને વાયુસેનાનો પણ આભાર માન્યો હતો

कहने की बात यह है कि जिहादी शक्तियाँ कट्टरवादी शक्तियाँ आतंकी शक्तियाँ भारत में नहीं पाकिस्तान में नहीं पूरे विश्व के अंदर जो है वो एकत्रित हो रही है संगठित हो रही है उत्साहित हो रही है और ये सभी मानवतावादी शक्तियों के लिए विश्व की सभी शक्तियों के लिए भारत सहित बहुत बड़ी खतरे की घंटी है આજથી આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં હજુ પણ ઓગણપચાસ વરસાદની ઘટ છે ચારેકોર ફરી મેઘરાજાની સવારી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છેલ્લા બે સપ્તાહથી રાજ્યમાં વરસાદે વિરામ લેતા શ્રાવણ માસમાં ભાદરવા જેવો માહોલ સર્જાયો હતો રાજ્યમાં માત્ર ઇંચ સાથે મોસમનો સરેરાશ વરસાદ નોંધાયો હાલ ગુજરાતમાં વરસાદની ઓગણપચાસ ટકા જેટલી ઘટ છે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામશે હવામાન વિભાગની આગાહી અનુસાર गुजरात ना मोटा भाग में सामान्य थी मध्यम वरसा वरस 18 19 तारीख को कहीं कहीं जगहों में आइसोलेटेड हेवी भी, भी हो सकता है न टू साउथ गुजरात रीजन में जैसे डांग तापी बलसा नौसरी वो एरिया में आइसोलेटेड हेवी रेन हो सकता है इवन दा, दामन दादरा नगर में भी हो सकता है હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાશે જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થશે ગુરુવારે નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહીસાગર આણંદ સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ ખેડામાં મધ્યમ વરસાદની આગાહી છે તો શુક્રવારે ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં ભારે અને અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અરવલ્લીમાં મધ્યમ વરસાદ પડી શકે છે શનિવારે ભરૂચ સુરત વલસાડ તાપીમાં ભારે તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર એકતાલીસથી થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી અને હવે વાત કરીશું સિંચાઈની ચિંતાની ખેડા જિલ્લાના માતર તાલુકામાં ડાંગરની ખેતી સ્થાનિક ખેડૂતની જીવાદોરી સમાન છે અને ચાલુ વર્ષ માત્ર જિલ્લામાં તેર ઇંચ જેટલો જ વરસાદ વરસતા પાણીની ઘટ સર્જાય છે જેના કારણે કેનાલ ખાલી ખમ જોવા મળી રહી છે માતર તાલુકાના પિસ્તાળીસ ગામના ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી છે ડેમમાં પૂરતું પાણી ન હોવાથી અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો કે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે નર્મદાનું પાણી કડાણા ડેમ મારફતે અહીં સુધી આપી શકાય તેમ છે હાલ ઓછા વરસાદના કારણે ડાંગરનું ધરૂપણ પણ ઉકાવા લાગ્યું છે પરિણામે ખેડૂતો બેહાલ બન્યા છે અને હજુ લગણ અમારા કેનાલમાં પાણી સત્તર વર્ષથી અમારી પાછલી પેઢીને જોયું નથી પાણી અને અમે કેટલું બધું સરકારી લોન દેવું કરી અને નદી અમારા જોડે છે પાલ્લા ગામના જોડે ત્યાં અમે નદીમાંથી પાણી ઉંચકી અને લાઈનો લખાઈને અહીંયા શેતર લગણ લાવીએ છીએ વરસાદી પાણી વરસાદ પડ્યો ને તેને જે પાણી અત્યારે નહેરોમાં છોડ્યું છે એમાં તેલ વેસનના હિસાબે પાણી આવ્યું ને દદુડી જેવું આવે છે લોકોને ધરવડે બળીને સાફ થવા બેઠા છે અને અત્યારે ખેડૂત એટલા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જે રોપ્યું છે એ બળી ગયું છે કડાણામાં પાણી નથી કેનાલમાં પાણી અમને આપતા નથી અમારો પાક નિષ્ફળ જતો રહ્યો અને પચીસ ટકા ડાંગર પી પંચોતેર ટકા બાકી છે ઢોરને ખાવાનું ખેલું નથી પીવાનું પાણી નથી કડાણા પાણી આળતા નથી આપે તો અમને પહોંચતું નથી ચાલુ વર્ષે આપણે જે જુલાઈ જૂન જૂન જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં ફક્ત ત્રણસો ને ત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો છે ગત વર્ષની કમ્પેરમાં ગત વર્ષે આજ પંદરમી ઓગસ્ટ સુધીમાં આઠસો ને પચાસ મિલીમીટર વરસાદ પડેલો હતો પણ એ કમનસીબીને કારણે આપણે ટોટલ જે કમાટ આપણો એરિયા છે એના સિંચાઈનું પાણી આપણે પૂરું પાડી નથી શકતા જો ઘટ વરસાદ પૂરતા પ્રમાણમાં હોત તો આપણે છેવાડાના વિસ્તાર સુધી આપણે સિંચાઈનું પાણી પૂરું પાડી શક્યા હોત સુરત જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો થતાં